ચાલો મિત્રો પ્રકરણ 8 ના સ્વાધ્યાયના એમસીક્યુ અને દાખલાઓ આજે આપણે લેવાના છીએ પહેલા એમસીક્યુ ની રકમ ધ્યાનથી વાંચો આજે રકમ 4 મિત્રો તમને એન્ટેનાની લઘુત્તમ લંબાઈ પૂછી છે યાદ છે ને મિત્રો વિકિરણના ક્ષમતાપૂર્વકના ઉત્સર્જન માટે રેખીય એન્ટેનાની લઘુત્તમ લંબાઈ ઓછામાં ઓછી લંબાઈ લેમ્ડા બાય 4 જેટલી હોવી જ જોઈએ બરાબર સારું એટલે મેં લખ્યું એલ મિનિમમ બરાબર લેમ્ડા બાય 4 પરંતુ તમને બધાને ખબર છે c બરાબર f લેમ્ડા તો લેમ્ડા બરાબર c બાય f લેમ્ડા બરાબર c બાય f બરાબર આ છેદમાં જે 4 છે તે યથાવત છે c ની કિંમત મિત્રો 3 ઇન્ટુ 10 ઇસ ટુ 8 મીટર પર સેકન્ડ આ 4 યથાવત તમને આવૃત્તિ આપી છે 100 મેગાહર્ટ્ઝ મેગાહર્ટ્ઝમાંથી હર્ટ્ઝમાં જાઓ કારણ કે જો તમે c નું મૂલ્ય SI એકમમાં લખતા હો તો આવૃત્તિનો SI એકમ તો હર્ટ્ઝ છે એટલે મેગાહર્ટ્ઝમાંથી હર્ટ્ઝમાં જવું જ પડશે 10^6 વડે ગુણવાના બરાબર સારું મિત્રો આ 10^6 અને 10^2 એટલે 10^8 ઉપરના 10^8 સાથે કેન્સલ જવાબ આવ્યો 3/4 આટલા મીટર બરાબર ને સારું નંબર 2 ની રકમ ધ્યાનથી વાંચો તમને જે 4 સાધનો આપેલા છે એમાંથી કયું સાધન એ કમ્યુનિકેશન ચેનલ નથી એવું પૂછ્યું છે તો એ સાધન છે મિત્રો રિસીવર રિસીવર એ કોઈ કમ્યુનિકેશન ચેનલ નથી બરાબર ને સારું નંબર 3 ની રકમ ધ્યાનથી વાંચો જે રકમ ચાલો મિત્રો કેરિયર તરંગની જે આવૃત્તિ છે એ આપણને ખબર છે ખૂબ જ ઊંચી હોય છે એટલે તમને જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી સૌથી મોટી આવૃત્તિ હોય એ આપણે શોધી કાઢવાની અને અત્યારે એ આવૃત્તિ આટલી છે 3 મેગાહર્ટ્ઝ બરાબર ચાલો નંબર 4 ની રકમ વાંચો આજે રકમ મિત્રો કમ્યુનિકેશન્સ તંત્રની અંદર કયા વિભાગમાં નોઇઝના સિગ્નલો ભળે છે એ વિભાગ હતો મિત્રો વચ્ચેનો કમ્યુનિકેશન ચેનલ વાળો વિસ્તાર અથવા ટ્રાન્સમિશન ચેનલ અથવા ટ્રાન્સમિશન માધ્યમ અત્યારે એમણે આપ્યું છે કમ્યુનિકેશન ચેનલ બરાબર એટલે કે ટ્રાન્સમિશન ચેનલ અને એની અંદર નોઇઝના સિગ્નલો ભળે છે નંબર 5 ની રકમ ધ્યાનથી વાંચો આજે રકમ
મિત્રો આ માહિતી યાદ રાખવી પડશે ઓપ્ટિકલ ફાઈબર કમ્યુનિકેશન તંત્ર માટે બેન્ડ વિડ્થ આટલી છે મિત્રો 100 ગીગાહર્ટ્સ ગીગા એટલે 10^9 બરાબર નંબર 6 ની રકમ વાંચો આજી રકમ મિત્રો પ્રસારણ ક્ષેત્ર અથવા કવરેજ એરિયા એનું સૂત્ર હતું 2πST×R ST એટલે ટ્રાન્સમીટર એન્ટેનાની ઊંચાઈ R એટલે પૃથ્વીની ત્રિજ્યા હવે મિત્રો આ એન્ટેનાની ઊંચાઈ એમણે બમણી કરવાની વાત કરી ટૂંકમાં આ બદલશો તો સ્વાભાવિક છે આ પણ બદલાશે એટલે એને બદલે એ ડેશ 2π યથાવત હવે આ ઊંચાઈ બમણી થઈ ગઈ છે એટલે મેં એસટીના બદલે શું લખ્યા 2×ST×R બરાબર સારું પછી આ 2 ને બહાર કાઢો 2πST×R 2πST×R બરાબર ચલો મિત્રો આ 2 યથાવત અને 2πST×R 2πST×R એની જગ્યાએ એ લખી શકાય એટલે આની જગ્યાએ એ લખી નાખો બરાબર છે એટલે પ્રસારણ ક્ષેત્ર મિત્રો જે મૂળ પ્રસારણ ક્ષેત્ર હતું એના કરતા બમણું થઈ ગયું મિત્રો સીધી વાત છે બાકીના બધો અચળ હોય તો એ ચલે છે એસટી અને એ ચલે છે એસટી હોય તો આ ઊંચાઈ બમણી કરીએ તો સ્વાભાવિક છે પ્રસારણ ક્ષેત્ર બમણું જ થાય બરાબર ને નંબર 7 ની રકમ ધ્યાનથી વાંચો આજી રકમ ચાલો મિત્રો દ્રષ્ટિ રેખા અંતર ડી અને એકચ્યુઅલીની સંજ્ઞા હતી ડી ટી બરાબર એ ડી ટીનું સૂત્ર આ છે મિત્રો અંડર રૂટ ઓફ ટુ ઇન્ટુ એસટી ઇન્ટુ આર હવે આ દ્રષ્ટિ રેખા અંતરને કમ્યુનિકેશન અવધિ કહેવાય અથવા રેડિયો હોરાઇઝોન કહેવાય અત્યારે એ 16 કિલોમીટર આપેલ છે બરાબર છે એ પ્રસારણ ક્ષેત્રની ત્રિજ્યા પણ કહેવાય 16 કિલોમીટર તો આપણે એક કામ કરીને બીજા બધા મૂલ્યો પણ કિલોમીટરમાં જ લઈએ ચલો અંડર રૂટ ઓફ 2ST એટલે ટ્રાન્સમીટર એન્ટેનાની ઊંચાઈ એ આપણે શોધવાની છે પૃથ્વીની ત્રિજ્યા કિલોમીટરમાં તમને આપે છે 6400 કિલોમીટર જો આ બંને મૂલ્યો કિલોમીટરમાં લીધા છે તો સ્વાભાવિક છે કે આનું મૂલ્ય પણ કિલોમીટરમાં જ મળે એ કિલોમીટરમાં મૂલ્ય મિત્રો આટલું મળશે 0.02 આટલા કિલોમીટર કદાચ મીટરમાં માગે તો હવે આ કિલોમીટરમાં તો છે જ એને 1000 વડે ગુણી કાઢવાના એટલે મીટરમાં એ કિંમત મળશે 20 મીટર પણ અત્યારે જે સાચો ઓપ્શન તમને આપ્યો છે ચોપડીમાં એમાં કિલોમીટરમાં છે અને એ જવાબ આવે છે 0.02 કિલોમીટર બરાબર સારું નંબર 8 ની રકમ વાંચો આજી રકમ મિત્રો કમ્યુનિકેશન તંત્રની અંદર કયા વિભાગમાં મોડ્યુલેશન થાય તો ટ્રાન્સમીટર વિભાગમાં બરાબર ને અને ડીમોડ્યુલેશન ક્યાં થાય બીજા છેડે એટલે કે રિસીવર વિભાગમાં તો અનુક્રમે મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન ક્યાં થશે ટ્રાન્સમીટર અને રિસીવર વિભાગમાં બરાબર ને નંબર 9 ની રકમ વાંચો પાંચી રકમ મિત્રો ઓડિયો સિગ્નલ્સની આવૃત્તિનો વિસ્તાર એ છે 20 હર્ટ્ઝથી માંડી
20 કિલો હર્ટ્ઝ સુધી. એકમ જરા જોજો મિત્રો, અહીંયા હર્ટ્ઝ છે, અહીંયા કિલો હર્ટ્ઝ છે, બરાબર ને? એને જ આપણે કહીએ છીએ શ્રાવ્ય આવૃત્તિનો વિસ્તાર, ઓડિબલ રેન્જ, ઓડિબલ રેન્જ અથવા ઓડિયો સિગ્નલની આવૃત્તિનો વિસ્તાર, બરાબર. એનું બીજું નામ હતું મિત્રો બેઝ બેન્ડ સિગ્નલ, બેઝ બેન્ડ સિગ્નલ, બરાબર ને? નંબર 10ની રકમ વાંચો. જે રકમ એન્ટેનામાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો પાવર તે વિકિરણની તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. પરંતુ મિત્રો, તમને અત્યારે એ નથી પૂછ્યું કે કોના વ્યસ્ત પ્રમાણમાં, તમને એમ પૂછે છે કોના પ્રમાણમાં. કોના પ્રમાણમાં એટલે તમારે સમજી લેવાનું સમપ્રમાણમાં. તો કોના સમપ્રમાણમાં? 1/λ² સમપ્રમાણમાં, 1/λ² સમપ્રમાણ, બરાબર ને? સારું, કોના વ્યસ્ત પ્રમાણમાં પૂછવું હોય તો લેમડા સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર ને? સારું, નંબર 11ની રકમ વાંચો. પાંચી રકમ એમાં મિત્રો તમને આકૃતિ જે આપી છે એમાં AM તરંગનો મહત્તમ કંપ વિસ્તાર તમને આપ્યો છે 13 વોલ્ટ, અને AM તરંગનો લઘુત્તમ કંપ વિસ્તાર આપ્યો 7 વોલ્ટ. અને હવે આવા મોડ્યુલેશન માટે મોડ્યુલેશન અંક ટકામાં શોધવાનું કીધું છે. મિત્રો, સૂત્ર આ છે, MA નું મૂલ્ય ટકામાં, એટલે ઈ મેક્સિમમ માઇનસ ઈ મિનિમમ અપોન ઈ મેક્સિમમ પ્લસ ઈ મિનિમમ ગુણ્યા 100 ટકા. ચલો, ઈ મેક્સિમમ એની કિંમત 13 વોલ્ટ, ઈ મિનિમમની કિંમત 7 વોલ્ટ, ઈ મેક્સિમમ 13 વોલ્ટ, ઈ મિનિમમ 7 વોલ્ટ. અંશમાં માઇનસ છે, છેદમાં પ્લસ છે, અંશમાં માઇનસ, છેદમાં પ્લસ, બરાબર, ગુણ્યા 100 ટકા. આમાંથી મિત્રો જવાબ આવશે 30 ટકા, બરાબર ને? એટલે આ મોડ્યુલેશન અંક કેટલો આવ્યો? 30 ટકા. અને જો કિંમત ટકામાં ના પૂછી હોય તો આને 100 વડે ભાગી નાખવાના, એટલે 0.3 આવે. કેટલા? 0.3, બરાબર. નંબર 12ની રકમ વાંચો. પાંચી રકમ, ચાલો મિત્રો, આપણને ખબર છે કે બેન્ડ પાસ ફિલ્ટરમાંથી પસાર થયા બાદ AM તરંગમાં 3 આવૃત્તિઓ હોય છે. અને એ 3 આવૃત્તિઓ કઈ મિત્રો? લઘુત્તમ આવૃત્તિ FC-FM, જેને LSB કહેવાય, લોઅર સાઇડ બેન્ડ, એનાથી ઊંચી આવૃત્તિ FC, જે કેરિયર તરંગની છે, એનાથી ઊંચી આવૃત્તિ FC+FM, એને કહેવાય અપર સાઇડ બેન્ડ, USB. તો આપણે એ આવૃત્તિઓ શોધવાની છે, ત્યારે શોધી કાઢીએ. FC કેરિયર તરંગની મૂળ આવૃત્તિ એ 2 MHz આપેલી છે. પછી FC+FM, હવે આ જે મોડ્યુલેટિંગ તરંગ છે ને મિત્રો, એની આવૃત્તિ એમણે આપી છે 2 કિલો હર્ટ્સ. કિલો હર્ટ્સમાંથી મેગા હર્ટ્સમાં જવા માટે 1000 વડે ભાગવાના, એટલે 2/1000 કરો એટલે 0.002, અને એટલા આમાં ઉમેરવાના થાય, બરાબર ને? FC ની કિંમત પોતે 2 MHz છે, એમાં 0.002 ઉમેરી દેશો તો 2.002 એટલા મેગા હર્ટ્સ, બરાબર. પછી FC-FM, FC ની કિંમત 2 MHz, FM ની કિંમત 2 કિલો હર્ટ્ઝમાંથી મેગાહર્ટ્ઝમાં જાઓ, 2/1000 એટલે 0.002. તો મિત્રો 2માંથી 0.002 બાદ કરશો તો 1.998 આટલા મેગાહર્ટ્ઝ, બરાબર. હવે સ્વાધ્યાયના પહેલા દાખલાની રકમ વાંચો.
સાચી રકમ? મિત્રો પ્રસારણ ક્ષેત્ર એ બરાબર સૂત્ર બોલો 2πST ઇન્ટુ આર. હવે આ પ્રસારણ ક્ષેત્ર 3140 કિલોમીટર સ્ક્વેરમાં આપેલું છે. રહેવા દો કિલોમીટર સ્ક્વેરમાં જ. આ પૃથ્વીની ત્રિજ્યા કિલોમીટરમાં લઈશું આપણે, અને તો ટ્રાન્સમિટર એન્ટેનાની ઊંચાઈ આપણને કિલોમીટરમાં મળશે. ચલો 2πની કિંમત 3.14, ટ્રાન્સમિટર એન્ટેનાની ઊંચાઈ શોધવાની બાકી છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. બસો મિત્રો, આમાંથી ટ્રાન્સમિટર એન્ટેનાની ઊંચાઈ કિલોમીટરમાં મળશે 0.078125 આટલા કિલોમીટર. અને કદાચ એ ઊંચાઈ મીટરમાં માંગે તો કિલોમીટરમાંથી મીટરમાં જવાનું 1000 વડે ગુણવાના છે, એટલે આ દશાંશ ચિહ્ન અહીંયા આવી જશે, એટલે 78.125 આટલા મીટર. બરાબર ને? સારું, ચલો સ્વાધ્યાયના બીજા દાખલાની રકમ ત્યાંથી વાંચો. પાંચી રકમ પ્રસારણ ક્ષેત્ર એનું એ સૂત્ર એ બરાબર 2πSTR. ચલો મિત્રો, આ પ્રસારણ ક્ષેત્ર શોધવાનું છે. 2 યથાવત, પાઈની કિંમત 3.14, ટ્રાન્સમિટર એન્ટેનાની ઊંચાઈ તમને આપી 81 મીટર. પણ આ કિંમત જો તમે કિલોમીટરમાં લેવાના હો પૃથ્વીની ત્રિજ્યા, તો આને પણ આપણે કિલોમીટરમાં લઈએ તો આ કિલોમીટર સ્ક્વેરમાં મળી જાય. એટલે આ જે ઊંચાઈ છે તમને આપી છે 81 મીટર. મીટરમાંથી કિલોમીટરમાં જવાનું છે 1000 વડે ભાગવાના. 81 ભાગ્યા 1000 એટલે 0.081. 0.081 પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. અને મિત્રો, આ બંને અંતરો જો કિલોમીટરમાં લઈએ તો પ્રસારણ ક્ષેત્ર સેવા મળશે કિલોમીટર સ્ક્વેરમાં. એ મળે છે 3255.52 આટલા કિલોમીટર સ્ક્વેર. બરાબર? ત્રીજા દાખલાની રકમ વાંચો. આજે રકમ મોડ્યુલેશન અંક MA બરાબર એની વ્યાખ્યા આપેલી મિત્રો, મોડ્યુલેટિંગ તરંગનો કંપ વિસ્તાર ભાગ્યા કેરિયર તરંગનો કંપ વિસ્તાર, ટૂંકમાં EM/EC. હવે આ મોડ્યુલેશન અંક તમને આપ્યો 75%. ટકામાંથી મૂલ્યમાં જવું ને મિત્રો, તો 100 વડે ભાગી નાખવાના. 100 વડે ભાગી નાખવાના. 75 ભાગ્યા 100 કરો, 75 ભાગ્યા 100. અને આ મોડ્યુલેટિંગ તરંગનો કંપ વિસ્તાર શોધવાનો છે. કેરિયર તરંગનો કંપ વિસ્તાર તમને આપ્યો 12 વોલ્ટ. તો મિત્રો, આમાંથી EM ની કિંમત તમને મળશે 9 વોલ્ટ. બરાબર ને? ચોથા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. જે રકમ મિત્રો, એમણે EM તરંગનું તમને સમીકરણ આપેલું છે. એ સમીકરણ આવું છે, E બરાબર 100 × 1+0.6 × sin of 6280 × t અને × sin of 2π × 10⁶ × t. બરાબર? આવું સમીકરણ મિત્રો તમને AM તરંગનું આપેલું છે. બરાબર? સારું, હવે આ જે સમીકરણ આપ્યું છે ને મિત્રો, એને આપણે AM તરંગના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું છે. આપેલા સમીકરણને AM તરંગના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું છે. એ પ્રમાણિત સ્વરૂપ મિત્રો આ હતું, E બરાબર EC × 1+MA × sin of ωm × t × sin of ωc × t. બરાબર? સારું મિત્રો, આ જે AM તરંગ છે ને, એ તમને બેન્ડ પાસ ફિલ્ટરમાં જે તમે તરંગ દાખલ કરેલું એનું સમીકરણ છે. બરાબર? એટલે આ સમીકરણ પણ એનું જ છે, બેન્ડ પાસ ફિલ્ટરમાં દાખલ કરેલા AM તરંગનું સમીકરણ. બરાબર? સારું,
હવે જોજો મિત્રો, આમાં સરખામણી કરવાથી ખ્યાલ આવશે કે ઈસી એટલે કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ આટલો થવો જોઈએ 100 વોલ્ટ, પછી એમ એટલે મોડ્યુલેશન અંક, એની કિંમત 0.6 થવી જોઈએ, પછી સાઇન ઓફ ઓમેગા એમ ઇન્ટુ ટી. તો અહીંયા મિત્રો એમએની સાથે જે ગુણક આવે છે એ સાઇન ઓફ ઓમેગા એમ ઇન્ટુ ટી છે, તો આ એમએની કિંમત છે, અને સાઇન ઓફ દિસ ઇન્ટુ દિસ, તો એમાં સમયનો સહગુણક એ તમને આપશે મોડ્યુલેટિંગ તરંગની કોણીય આવૃત્તિ 6280 કોણીય આવૃત્તિનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ. પછી એવી રીતે અહીં આવી જાઓ, અહીંયા ગુણાકારમાં જે સાઇન વિધેય આવે છે એમાં સમયનો સહગુણક તમને કેરિયર તરંગની કોણીય આવૃત્તિ આપશે, એ અત્યારે 2.2×106 છે જ, એટલા રેડિયન પ્રતિ સેકન્ડ. હવે કઈ કિંમતો માંગેલી છે એ જરા જોજો. મોડ્યુલેશન અંક એમ એ બરાબર જોઈ લેજો મિત્રો, અહીં સરખામણી કરો બરાબર. તો આ જે સાઇન વિધેય છે એનો ગુણક એમ એ બતાવે છે, અહીંયા એ ગુણક છે 0.6, એટલે મોડ્યુલેશન અંકની કિંમત આવી 0.6. પછી મિત્રો ઓમેગા સી બરાબર સરખાવો, તો ઓમેગા સી બરાબર 2.2×106, પરંતુ ઓમેગા સી એટલે કે રેતરની કોણી આવૃત્તિ એનું સૂત્ર બોલો 2πfc બરાબર. ચલો 2π 2π બંને બાજુથી કેન્સલ, એટલે fc બરાબર 10^6 હર્ટ્ઝ, અને 10^6 હર્ટ્ઝ એટલે 1 MHz બરાબર છે. સારું, પછી મિત્રો આ બેની સરખામણી કરશો તો ટીનો સહગુણક અહીંયા ઓમેગા એમ અને અહીંયા 6280 આટલા રેડિયન પ્રતિ સેકન્ડ થાય, પરંતુ ઓમેગાનું સૂત્ર છે મિત્રો 2πfm બરાબર છે. આમાંથી fm શોધી કાઢો, 6280 ભાગ્યા 2π, પાઈની કિંમત 3.14, અને તે સંબંધિત કરશો તો જવાબ આવશે 1000 હર્ટ્ઝ. અને જો કદાચ કિલો હર્ટ્ઝમાં માંગે તો હર્ટ્ઝમાંથી કિલો હર્ટ્ઝમાં જવાનું છે, એટલે 1000 વડે ભાગી કાઢજો, અને 1000 વડે ભાગશો એટલે 1 કિલો હર્ટ્ઝ બરાબર. પછી મિત્રો લોઅર સાઇડ બેન્ડ નિમ્ન બાજુની આવૃત્તિ માંગી છે એ છે fc-fm, તો fc ની કિંમત આપણને મળી 1 MHz. હવે આ જો મેગાહર્ટ્ઝમાં લઈએ છીએ તો આપણે શેમાં લેવાના, મેગાહર્ટ્ઝમાં, અને મોડ્યુલેટિંગ તરંગની આવૃત્તિ એમણે આપી છે 1 કિલો હર્ટ્ઝ બરાબર ને. તો કિલો હર્ટ્ઝમાંથી મેગાહર્ટ્ઝમાં જવા માટે 1000 વડે ભાગવાના, એટલે 1/1000 એટલે 0.001. તો મિત્રો આની કિંમત આવી 1/1000 એટલે 0.001 MHz. આ બંને મૂલ્યો મેગાહર્ટ્ઝમાં હોય તો જ બાદબાકી થઈ શકે, અને એ જવાબ આવ્યો 0.999 આટલા મેગાહર્ટ્ઝ બરાબર. અને મિત્રો USB અપર સાઇડ બેન્ડ ઉચ્ચ બાજુની આવૃત્તિ એ છે fc+fm, fc ની કિંમત 1 MHz, fm ની કિંમત એમણે આપી 1 કિલો હર્ટ્ઝ ભાગ્યા 1000 કરોડ એટલે 0.001 MHz, અને આ બેનો સરવાળો આવ્યો 1.001 આટલા મેગાહર્ટ્ઝ બરાબર.